हेलो फ्रेंड, नमस्कार। नम्रता सुमड़, बीएस सेमेस्टर फोर, मेन इकोनॉमिक्स, पेपर नंबर 10। तेनी अंदर आपणे बीजा चौथा यूनिटनी बात करी रह्या था, राज्य अने सहकारी प्रवृत्ति। तो तेनी अंदर आपणे गया लेक्चरनी अंदर राज्य अने सहकारनी जे प्रवृत्ति छे तेना मुद्दाओ विशे आपणे वात करेली हती, ने तेमा राज्य अने सहकारनी जे प्रवृत्तिनुं महत्व छे तेना केटलाक मुद्दाओ छे ते आपणे जोयेला हता। अने लास्टमां आपणे राज्य अने सहकारी प्रवृत्ति तेना विशेनी वात करेली हती अने तेना केटलाक मुद्दा छे ते आजे तपासीए। तो तेनी अंदर धारकीय सहाय, वहीवटी सहाय, नाणाकीय सहाय, राज्यनी भागीदारी, सहकारी तालीम अने संशोधननी कामगीरी हाथ धरीने अने अन्य सहाय, आ छ मुद्दाओ छे तेनी अंदर समावेश करवामां आवेलो छे। तेना पछीनो जे मुद्दो छे भारतमां सहकारी प्रवृत्તિની राज्य द्वारा मदद, तो तेनी अंदर पण आज ત્રણ મુદ્દા અને ચોથા મુદ્દાથી અલગથી તેની અંદર નાણાકીય વ્યવસાય છે જે વ્યવસ્થાપન કરે છે તે અલગ જોવા મળેલું છે। બાકીના જે ત્રણ મુદ્દાઓ છે તે સેમ આવે છે કે ધારાકીય સહાય છે, વહીવટી સહાય છે અને નાણાકીય સહાય છે। તો પહેલાં જે ત્રણ મુદ્દા છે તે નેક્સ્ટ મુદ્દાની અંદર પણ તેનો સમાવેશ કરી દેવામાં આવેલો છે। તો અહીં આપણે રાજ્ય સહકારની જે પ્રવૃત્તિ છે તેમાં ધારાકીય સહાય છે તેનો શું ઉપયોગ થઈ રહ્યો છે તેના વિશે આપણે વાત કરી। તો ધારાકીય સહાય છે તેમાં અલ્પવિકસિત દેશોમાં કેળવણીનું પ્રમાણ ઓછું હોય છે, લોકો સહકારી પ્રવૃત્તિને મહત્ત્વ છે તે સમજી શકતા નથી, આવી પરિસ્થિતિમાં લોકો સહકારી પ્રવૃત્તિમાં સરળતાથી જોડાઈ શકે તે અંગેના સરળ કાયદા છે તે ઘડી અને રાજ્ય સહકારી પ્રવૃત્તિ છે તે મદદ કરતી હોય છે। સહકારી પ્રવૃત્તિને કાયદેસરની માન્યતા આપવામાં આવે છે અને તે અત્યંત જરૂરી છે। સહકારી પ્રવૃત્તિનું માળખું સુસંકલિત બનાવવા માટે રાજ્ય સહકારની પ્રવૃત્તિ કાર્યક્ષેત્રની અંદર કેટલીક વિસ્તૃત બનાવવામાં આવેલી છે અને તેમાં અંગે તે પ્રવૃત્તિ અંગેના કેટલાક મહત્ત્વના કાર્યો પણ તેની અંદર પ્રદાન કરેલા છે। પલટતા સંજોગોની અંદર સહકારી પ્રવૃત્તિ અંગેના કાયદાઓ રાજ્યની અંદર ઘડતું અને સમાયોજિત ફેરફારો છે તેની અંદર પ્રવૃત્તિમાં સારો એવો વિકાસ થાય તે માટેનું ધારાકીય સહાય છે તેની અંદરની જોગવાઈ કરવામાં આવેલી છે। એટલે કે તેની અંદર જે અલ્પવિકસિત ક્ષેત્ર છે તેમાં કેળવણીને એટલું બધું મહત્ત્વ આપવા એટલે કે શિક્ષણને એટલું બધું મહત્ત્વ આપવામાં આવેલું નથી, પરંતુ રાજ્યની જે સરકારી કાયદા અને સરળતાથી મળી રહે તે માટેની પ્રવૃત્તિ તેની અંદર નક્કી કરવામાં આવેલી છે। બીજું આવે છે વહીવટી સહાય, કે રાજ્ય સહકારની સંગઠનને ધ્યાનમાં રાખી અને કેટલીક વહીવટી સહાય તેને પૂરી પાડવામાં આવેલી છે। તેમાં સહકારી મંડળીઓનો રજિસ્ટર બનીને સહકારી મંડળીઓને તેના કામ માટે જરૂરી માર્ગદર્શન આપી અને તેમાં ઉપયોગી થઈ શકે તેવા નિર્ણયો વહીવટી સહાયમાં આપવામાં આવે છે। સરકારી સંગઠનોમાં વહીવટી કાર્યક્રમ રીતે જે ચાલે છે તેમાં રજિસ્ટર યોગ્ય રીતે કાળજી રાખે છે અને અવારનવાર સૂચનો અને માર્ગદર્શનો આપતા તે મંડળીઓને યોગ્ય વહીવટ છે તેના વિશેની માહિતી તેમાં પૂરી પાડે છે। એટલે કે વહીવટી સહાયની અંદર એક રજિસ્ટર છે તે નક્કી કરવામાં આવે છે અને તે આખા રજિસ્ટરને એટલે કે આખી જે મંડળીઓ છે તેને માર્ગદર્શન આપે છે કઈ રીતે વહીવટનું યોગ્ય કાળજી રાખવી અને તેની અંદર કેટલાક ફેરફારો કરવા, બધી વસ્તુની માહિતી રજિસ્ટર દ્વારા છે તે પૂરી પાડવામાં આવે છે। પછી આવે છે નાણાકીય સહાય, તો સરકારી સંગઠન એ આર્થિક રીતે નબળા વર્ગના લોકોનું સંગઠન છે અને તેમાંથી નાણાકીય સહાય છે તે ખાસ જરૂરી લોકોને પૂરી પાડવામાં આવે છે। શરૂઆતના તબક્કાની અંદર મંડળીઓની નાણાકીય જે મૂંઝવણ શક્તિ છે તેની અંદર રાજ્ય સહકારી મંડળીઓએ ગ્રાન્ટ આપીને, સબસિડી આપીને, ઓછા વ્યાજના દરે લોનની સગવડ આપીને વગેરેની અંદર નાણાકીય અત્યંત જરૂરી અને આવશ્યક ફેરફાર છે તેની અંદર રજૂ કરતા રહે છે। એટલે કે નાણાકીય સહાય માટે જે લોકો પોચાણ જે નબળા વર્ગના લોકો છે તેના સંગઠન માટે અને તેના આર્થિક વિકાસને પાયાની જરૂરિયાતો દ્વારા તેમાં નાણાકીય સહાય છે તેની અંદર પૂરી પાડે છે અને તેમાં સરકારી મંડળીઓને ગ્રાન્ટ આપે અથવા તો સબસિડી આપે અથવા તો લોન સ્વરૂપે ઓછા વ્યાજ દરે તેમાં સગવડતા છે તેની અંદર પૂરી પાડવામાં આવી રહી છે। પછી છે રાજ્યની ભાગીદારી,
તો રાજ્યની ભાગીદારી સહકારી સંગઠનને પ્રોત્સાહન કરવા માટે અને લોકોનો વિશ્વાસ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા સંગઠનની શેર ખરીદીને અથવા તો અન્ય કોઈપણ સગવડતા દ્વારા ભાગીદારીના મદદરૂપે તેમાં રાજ્યની ભાગીદારી દ્વારા સહાય છે તેની અંદર આપવામાં આવે છે અને તેમાં નાણાકીય સહાય હોય, લોકોને પ્રોત્સાહન કરવા માટેની કંઈ બીજી પ્રવૃત્તિ હોય તો તેની અંદર તેનો સમાવેશ કરવામાં આવેલો છે. પાંચમું છે સહકારી તાલીમ અને સંશોધનની કામગીરી હાથ ધરીને, કે સહકારી પ્રવૃત્તિ સમગ્ર સમાજને ધ્યાનમાં રાખી અને તેમાં વહીવટી કાર્યક્રમ રીતે ચાલે તે માટે તાલીમની જરૂરિયાત પડતી હોય છે અને તેમાં તાલીમ પામેલ કર્મચારીઓ કાર્યક્ષમ કઈ રીતે કામ કરી શકે તે માટે વિવિધ કક્ષાના કર્મચારી, વિવિધ કક્ષાના આગેવાનો અને આ પ્રવૃત્તિમાં રસ દાખવતા વ્યક્તિઓને તેની અંદર તાલીમ આપવાની વ્યવસ્થા ગોઠવી આપવામાં આવે છે. એટલે કે સરકાર દ્વારા છે જે લોકોને ટ્રેનિંગની જરૂર હોય, જે લોકોને તાલીમ મેળવવાની જરૂર હોય તો તેવા કર્મચારીને તેની અંદર સંશોધન માટેના તાલીમ આપવામાં આવે છે અને તેના દ્વારા યોગ્ય રીતે તેનું નિયમન કરવામાં પણ આવે છે. તો આ હતું રાજ્યની સહકારી તાલીમ અને સંશોધનની કામગીરી. અને લાસ્ટ જે મુદ્દો છે અન્ય સહાય. તો અન્ય સહાયની અંદર રાજ્ય સરકારની સંગઠનો દ્વારા અનેક પ્રકારની કામગીરી કરવામાં આવે છે, અનેક પ્રકારની મદદ કરવામાં આવે છે અને અનેક પ્રકારની પ્રવૃત્તિઓનો વિકાસ કરવા માટે કેટલાક વિશેષ અધિકારો પણ આપીને તેમાં સહાયભૂત છે તેની અંદર કરે છે. સરકારી સંગઠનો દ્વારા કરવેરામાંથી મુક્તિ આપીને, રજિસ્ટ્રેશનની ફી તથા સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત આપીને તેમાં સહાય છે તે થઈ શકે તેવી વ્યવસ્થા અન્ય સહાયની અંદર કરવામાં આવતી હોય છે. 1945 પછી યુરોપ અને એશિયાના જુદા જુદા દેશોમાં સરકારોએ સરકારી પ્રવૃત્તિમાં સહાય કરવા માટેના કેટલાક પ્રયત્નો છે તે હાથ ધરેલા છે. તેમાં ઓસ્ટ્રેલિયા, હંગરી, ફ્રાન્સ સહકારી સંસ્થાઓને ધ્યાનમાં રાખી અને રાજ્યની મદદ છે તેની અંદર કરવામાં આવેલી છે. થાઇલેન્ડની અંદર સરકારી સંસ્થાઓમાં સહકારી પ્રવૃત્તિને નાણાકીય જે મદદ આપે છે તેમાં આ પ્રવૃત્તિને અનુદાન આપતી પણ જોવા મળેલી છે. તો આ જે વ્યવસ્થા નક્કી કરવામાં આવી છે તે રાજ્ય અને સહકારી પ્રવૃત્તિમાં જે કામ લાગે છે તેવા મુદ્દાઓ તેની અંદરનો સમાવેશ કરવામાં આવેલો છે. એના પછીનો જે મુદ્દો છે ભારતમાં સહકારી પ્રવૃત્તિને રાજ્યની મદદ, કે ભારતની જે સહકારી પ્રવૃત્તિઓ કામ કરે છે તેમાં રાજ્ય તરફથી કઈ કઈ મદદ કરવામાં આવે છે તેના વિશેની આપણે વાત કરવાની છે. તો તેની અંદર આપણે 7 મુદ્દાઓ જોવાના છે. મેં પહેલાં જ વાત કરેલી કે પહેલાં જે 3 મુદ્દા છે તે આ જ મુદ્દાની અંદર સમાવેશ થઈ જાય છે, કારણ કે તેની અંદર જે 3 મુદ્દા આપેલા છે તે જ સેમ મુદ્દા આપણે જે અત્યારે જોયા તે ધારાકીય, વહીવટી અને નાણાકીય, તે ત્રણે 3 મુદ્દા છે તેની અંદર સેમ આપેલા જોવા મળે છે અને એ રાજ્ય તરફથી જ છે અને આપણે જે અત્યારે વાત કરી રહ્યા છીએ તે પણ રાજ્ય તરફની મદદ દ્વારા તે મળેલા છે. 1950ની જે 26 જાન્યુઆરીથી ભારતમાં સાર્વજોમ જે પ્રજાસત્તાક લોકશાહી રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું ત્યારથી લઈ અને ભારતના બંધારણની સંપત્તિની ન્યાયની વહેંચણી ઉપર જે ભાર મૂકવામાં આવે છે તેની અંદરથી તેમની અંદર સર્વજન્ય હિતાય તેની ભાવના છે, તેના સમાજના તમામ વર્ગના લોકોને સમાન હક મળે, સમાન તક મળે અને સમાન લક્ષ્ય અને જવાબદારી છે સરકારની જોવા મળેલી છે. રાજ્યના નીતિના માર્ગદર્શનના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખી નાગરિકને જીવન નિર્વાહ પૂરતા સાધનો સપ્રમાણમાં અને હક દ્વારા મળી રહે તે માટે સાધનો અને માલિકીની અંકુશની વહેંચણી પણ તેની અંદરથી કરવામાં આવે છે અને તેમાં સૌનું હિત જળવાઈ રહે તે માટેના શ્રેષ્ઠ કાર્યો છે તેની અંદર કરવામાં આવેલા છે અને તે માટે પંચવર્ષીય યોજના છે તેમાં સહકારી પ્રવૃત્તિને વિકાસ માટે કેટલીક જોગવાઈઓ પણ તેની અંદર કરેલી છે. તો સૌ પ્રથમ આપણે જોઈએ તો ધારાકીય સહાય. તો ધારાકીય સહાય છે સૌ પ્રથમ 1904ની અંદર સહકારી મંડળી દ્વારા તેની અંદર કાયદો ઘડવામાં આવ્યો. 1912ના કાયદા દ્વારા સહકારી મંડળીઓનું ક્ષેત્ર છે તે વિસ્તૃત બને તે માટે તેની અંદર જોગવાઈ કરવામાં આવી. ત્યારબાદ કેન્દ્રમાં અને રાજ્યની અંદર જે વિકાસ માટેના કાર્યક્રમો છે તેની અંદર સંખ્યાબંધ જે કાયદાઓ ઘડવામાં આવ્યા તેની નોંધણી, ફળચાના કાર્યો, સરકારી શિક્ષણ અને તાલીમ વગેરેના બાબતો અને કાનૂની સહાય મળી રહે તે માટેની વ્યવસ્થા તેની અંદર નક્કી કરવામાં આવેલી છે. પછી છે વહીવટી સહાય.
સરકારી મંડળીઓમાં વહીવટી યોગ્ય અને કાર્યક્ષમ રીતે ચાલે તે માટેની કેટલીક પ્રવૃત્તિઓને વિકાસ છે તેની અંદર હાથ ધરવામાં આવેલો છે. ત્રીજું છે નાણાકીય સહાય. તો આ નાણાકીય સહાય છે તે અખિલ ભારતીય ગ્રામીણ ધિરાણ સમિતિ દ્વારા રજૂ કરવામાં આવેલી છે અને તેના જે મંડળીના આર્થિક રીતે સદ્ધર ધરાવતા દેશો હોય તેની સાથે આ સહકાર વિવિધ સ્વરૂપની નાણાકીય જરૂરિયાત છે તે મદદરૂપ પૂરી પાડે છે. ધિરાણની મંડળી, ખરીદ વેચાણની મંડળી, ગ્રાહકમાં સહકારી ભંડારો વગેરેના સંગઠનો તેની અંદર સ્વરાજ્ય રીતે શેરભંડોળમાં જે કામગીરી કરે તેની અંદર મહત્ત્વનો ભાગ છે તેની અંદર ભજવે છે. અને રાજ્ય તરફથી સરકારના જે નાણાકીય મદદ લેવાની છે તેમાં પણ કાયમી ધોરણે સુધારા કરવા માટેની વ્યવસ્થા તેની અંદર પૂરી પાડવામાં આવે છે. પછી આવે છે વ્યવસ્થાપકની સહાય. તો સરકારી સંગઠનોનું સંચાલન સુધારવા માટે અનેક વિવિધ પ્રકારના સ્વરૂપની અંદર તેમાં નવા સહકારી સંગઠનોને સફળ બનાવવા માટે અને સહાયભૂત થવા માટે તેના કેટલાક સરકારી કર્મચારીઓના પ્રતિનિધિ સ્વરૂપે મોકલવામાં આવે છે અને તેવી વ્યવસ્થા તેની અંદર શરૂ કરવામાં આવેલી છે. પાંચ છે સહકારી તાલીમ અને શિક્ષણ. કે સહકારી મંડળીઓ દ્વારા વિવિધ સ્તરના કર્મચારીઓને સહકારી તાલીમ આપવા માટે સહકારી તાલીમ કેન્દ્રો છે જે તે ચલાવવામાં આવે છે. નિમ્ન કક્ષાના સહકારી મંડળીના મંત્રીઓથી માંડીને મધ્યમ કક્ષાના અને ઉચ્ચ કક્ષાના સહકારી અધિકારીઓને યોગ્ય રીતે તાલીમ અને શિક્ષણની સુવિધા તેની અંદર સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે. એટલું જ નહીં, સરકારી તાલીમ અને શિક્ષણની સગવડો વધે એ માટે પંચવર્ષીય યોજનામાં કેટલીક પણ જોગવાઈઓ કરવામાં આવેલી હતી કે જે લોકોને ટ્રેનિંગની એટલે કે તાલીમની જરૂર હોય એ જ કોઈ પણ વ્યવસાયને લગતા તેમાં શિક્ષણની જરૂર હોય તો પણ તેની અંદર શિક્ષકો શિક્ષણ છે તેની અંદર આપવામાં આવે છે અને તે એક તાલીમ કેન્દ્ર દ્વારા છે તે રજૂ કરવામાં આવી રહી છે અને તેમાં લોકોને શિક્ષણની સુવિધા પણ તેની અંદર પૂરી પાડવામાં આવે છે અને તેના માટે પંચવર્ષીય યોજનાની અંદર તેમાં એક મહત્ત્વની બાબત પણ તેની સાથે જોડાઈ રહી તે માટેની વ્યવસ્થા પંચવર્ષીય યોજનાની અંદર તેનો સમાવેશ કરવામાં આવેલો છે. પછી છે યોગ્ય માર્ગદર્શન. તો સહકારી પ્રવૃત્તિમાં સતત વિકાસ થાય તે માટે યોગ્ય માર્ગદર્શનની જરૂર પડે છે અને તેમાં યોગ્ય માર્ગદર્શન દ્વારા કેટલીક સહકારી પ્રવૃત્તિના નિષ્ણાંતો મળી શકે છે. તેની અંદર મૂલ્યવાન જે સેવાઓ છે સરકારને લગતી તે પણ તેની અંદરથી સમાવેશ થઈ શકે છે અને કેટલીક મૂલ્યાંકનની કામગીરી, કેટલીક અમૂલ્યવાન સેવાઓનો લાભ રહે તે માટેનું અવારનવાર જે કાર્ય છે તેમાં પ્રગતિનું મૂલ્યાંકન તેની અંદર કરવામાં આવે છે. સહકારી નિષ્ણાંતોને યોગ્ય માર્ગદર્શન સૂચના દ્વારા સહકારી પ્રવૃત્તિનો વિકાસ છે તે યોગ્ય રીતે સાધી શકાય તે માટે પણ તેની અંદર માર્ગદર્શન રજૂ કરવામાં આવેલું છે. 1957ની અંદર ભારતની સહકારી પ્રવૃત્તિનું મૂલ્યાંકન કરવા માટે ખાસ નિમંત્રણ આપીને બોલાવવામાં આવેલા જોવા મળે છે અને તેમાં સર માલ્કન ડાર્લિંગ તેના સભ્ય નિમંત્રિત આપીને બોલાવવામાં આવેલા જોવા મળેલા છે. એટલે કે સહકારી ક્ષેત્રના જે નિષ્ણાંત છે સર માલ્કન ડાર્લિંગ તેને સહકારી પ્રવૃત્તિનું મૂલ્યાંકનમાં આમંત્રણ કરવામાં આવેલા હતા અને જૂન 1957ની અંદર સરકારે તેમાં સુપ્રત કરેલ મૂલ્યવાન ફાળો તે ઉપયોગી બને તે માટે અખિલ ભારતીય ગ્રામીણ તપાસ સમિતિ દ્વારા તેમાં ભારતીય અખિલ દેવા અને રોકડ તપાસ માટેની સમિતિની ભલામણ છે તેની અંદર કરવામાં આવેલી હતી અને તે પ્રવૃત્તિ અંગે યોગ્ય માર્ગદર્શન છે તેની અંદર આપવામાં આવેલું હતું. અને લાસ્ટ જે મુદ્દો છે વિશિષ્ટ છૂટછાટો અને અધિકારો. તો સહકારી સંગઠનની અંદર જે નોંધણી અને સ્ટેમ્પ ફી છે તે મુક્તિ આપવામાં આવી હતી. આ ઉપરાંત કેટલીક મહત્ત્વની ચીજવસ્તુઓની વિતરણની કામગીરી તેની અંદર સોંપવામાં આવેલ છે. રાસાયણિક ખાતરનું વિતરણ, માપબંધીની ચીજો, અનાજ વગેરેના વિતરણનું કામ સરકાર મોટેભાગે સહકારી મંડળીઓને સોંપવામાં આવે છે અને રાજ્ય સરકાર દ્વારા જે સંગઠનોની સહાય કરવી જોઈએ તેમાં વિવેકપૂર્વક અને પ્રમાણસર તેની સહાય કરતા જોવા મળે છે અને તેમાં કોઈ વ્યક્તિ છે તે પરાવલંબી ન બને તે માટેના અધિકારો છે તેની અંદર રજૂ કરવામાં આવેલા છે અને લોકો સહકારી પ્રવૃત્તિથી આત્મનિર્ભર અને સ્વાશ્રય બને તે માટેના કેટલાક રાજ્યો દ્વારા કેટલાક પ્રકારની મદદ છે તેની અંદર કરવામાં આવેલી છે. તો અહીં આપણે આ મુદ્દાઓની ચર્ચા છે તે પૂરી કરી. એટલે રાજ્ય સરકારની પ્રવૃત્તિ આપણે જોઈ તેની અંદરના છ મુદ્દા,
અને ભારતમાં સહકારી પ્રવૃત્તિની દ્વારા રાજ્યની જે કંઈ મદદ મળે છે તેની અંદર આપણે 7 મુદ્દાઓની ચર્ચા કરી. નેક્સ્ટ આપણે તેમાં સહકાર અને શિક્ષણ તાલીમ પ્રચારનું જે મહત્ત્વ છે તેના વિશેની આપણે વાત કરીશું. લાસ્ટ જે 2 મુદ્દા છે તે થઈ જાય તે પછી તમારું યુનિટ છે તે કમ્પ્લીટ થઈ જશે. તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જે સહકારી પ્રવૃત્તિ છે તેમાં શિક્ષણ તાલીમ વગેરેનું જે મહત્ત્વ રહેલું છે તેના વિશેની આપણે વાત કરીશું. થેન્ક યુ.